नमस्ते विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने प्रकरण नंबर 14 आंकड़ा शास्त्र नो अभ्यास करियो तो एमा आपने स्वाध्याय 14.4 मा दाखला नंबर पहलो बीजो अने त्रीजा नो अभ्यास करियो तो हवे आवे है दाखला नंबर 4 जेनो आपने अभ्यास करिए। तो स्वाध्याय 14.4 એનો દાખલા નંબર 3 સ્વાધ્યાય 14.4 નો દાખલા નંબર 3 નો અભ્યાસ કરવાનો, સોરી દાખલા નંબર 4, 3 સુધી તો આપણે છેલ્લે લઈ લીધું તો દાખલા નંબર 4। તો દાખલા નંબર 4 ની આપણે રકમ જોઈએ તો દાખલા નંબર 4 માં આપણને શું આપેલું છે તો કે માહિતી 14-25-14 થી આવી, માહિતી 14-25-14 28 18-17-18-14 18-17-18-14 23-22-14-18 23-22-14-18 નો બહુલક શોધો। માહિતી 14-25-14-28-18-17-18-14-23-22-14-18 નો બહુલક શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવર્ગીકૃત માહિતી માટે બહુલક શીખી ગયા। આપણે પહેલો અને બીજો દાખલો છે જેમાં મધ્યક, મધ્યસ્થ ને બહુલક ત્રણેય શોધવાનું કીધું હતું પહેલા અને બીજામાં। તો અહીં ખાલી આપણને શું પૂછેલું છે, બહુલક। તો અવર્ગીકૃત માહિતી માટે બહુલક આપણે કોને કહેતા, તો કે જે અંકનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય। શું કીધું હતું, તો કે જે અંકનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય તે અંકને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, તો કે બહુલક તરીકે। તો અહીં સૌથી વધુ વખત કયા અંકનું પુનરાવર્તન થાય, તો 14 આપણે જોઈએ તો 14 એકવાર, બે વાર, ત્રણ વાર અને ચાર વાર હાલ, પછી 25 એક જ વાર છે, પછી 28 ઈ પણ એક વાર, 18 તો કે બે વાર હાલ, 17 તો કે એક વાર એક જ વાર છે, 14 બે વાર, ત્રણ વાર ને ચાર વાર, 23 તો ઈ નથી। તો સૌથી વધુ વખત કયો અંક આવ્યો, તો કે 14 જોઈ લ્યો, 14 કેટલી વાર છે, તો કે 1, 2, 3 અને 4 વાર। તો સૌથી વધુ વખત પુનરાવર્તન 14 નું થયું, માટે આપણે કહી શકીએ કે આપેલી માહિતીનો બહુલક શું થશે, 14 થશે। તો આપણે એના જવાબમાં લખવાનું કે અહીં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો અંક કયો હોય, તો કે 14 છે। તેથી આપેલી માહિતીનો બહુલક 14 થશે। આપણો શું આવશે જવાબ, સૌથી વધુ વખત પુનરાવર્તન કોનું થાય, તો કે 14 નું। તો માહિતીનો બહુલક શું થાય, 14 થાય। તો આપણને ખાલી ચોથા દાખલામાં બહુલક જ પૂછ્યો હતો। ત્યારબાદ પાંચમો જોઈએ, તો કે નીચેના કોષ્ટકમાં એક ફેક્ટરીમાં કામ કરતા 60 કર્મીઓના પગારનો મધ્યક શોધો હતો। હવે દાખલા નંબર જે 5 છે એ આપણે ખાસ સમજવાનો થાય, દાખલા નંબર 5। તો દાખલા નંબર 5 માટે આપણને મધ્યક કીધો છે, પણ આપણે જે અગાઉ મધ્યક શોધવા માટેનું સૂત્ર લીધું હતું સિગ્મા xi ના છેદમાં n, એટલે કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, આવું આપણે સૂત્ર લીધું હતું। પણ એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે પાંચમો દાખલો નહીં ગણી શકીએ, કેમ કે પાંચમો દાખલો વર્ગ અને આવૃત્તિ વાળો છે। તો એટલું યાદ રાખવાનું, તો આપણે આના માટે એક ખાલી વધારાનું શીખીએ કે વર્ગ અને તેની આવૃત્તિ આપેલી હોય ત્યારે વર્ગ અને તેની આવૃત્તિ આપેલી હોય ત્યારે આપણે
मध्यक शोधवानुं तो एना माटेनुं मध्यकनुं सूत्र थशे मध्यक एक्स बार बराबर सिग्मा एफ आई एक्स आई छेदमा एन अथवा तो सिग्मा एफ आई आपणे एन लखी क्यारे तो के वर्ग आप्यो होय अने एनी शुं आप्युं आवृत्ति हवे एक्स आई एटले शुं थाय तो के वर्ग थाय અને એફ આઈ એટલે શું થાય તો કે આવૃત્તિ અને એન એટલે તો આપણને ખબર છે આવૃત્તિની કુલ સંખ્યા એન એટલે શું લખી તો કે આવૃત્તિની કુલ સંખ્યા તો આવૃત્તિનો સરવાળો આવૃત્તિનો કુલ સરવાળો શું કીધું મેં આ ખાસ યાદ રાખજો આનો ઉપયોગ આપણે ધોરણ 10 માં કરવાનો થશે વર્ગ અને આવૃત્તિ વાળા અહીંયા આપણે સતત વર્ગ આવશે બરાબર અસતત વર્ગ આવશે એના માટે મધ્યક શોધવાની જે રીત છે એનું સૂત્ર હે x બાર બરાબર સિગ્મા f i x i છેદમાં x i એટલે શું થાય તો કે વર્ગ અને f i એટલે વર્ગની શું થાય આવૃત્તિ આપણે જે અત્યારે દાખલો ગણવાનો છે એના માટે x i બાકી હકીકત ધોરણ 10 માં x i એટલે તો એની મધ્ય કિંમત થાય શું થાય મધ્ય કિંમત પણ આપણને જે ધોરણ 9 માં દાખલો આપ્યો હે એ વર્ગીકૃત માહિતી નથી કેવી હે અવર્ગીકૃત માહિતી અને તેના તેની આવૃત્તિ માટે તો આ વર્ગ નહીં લખી અવર્ગીકૃત એવો શબ્દ લખી અવર્ગીકૃત વર્ગ અને તેની માહિતી અને તેની આવૃત્તિ આપેલી હોય વર્ગીકૃત ને પણ કેવું હતો કે અવર્ગીકૃત વર્ગ અને તેની આવૃત્તિ આપેલી હોય ત્યારે જો આપણે મધ્યક શોધવું હોય તો એ મધ્યક શોધવા માટેનું આપણું આ સૂત્ર હે x બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં એન એફ આઈ એટલે આવૃત્તિ એક્સ આઈ એટલે વર્ગ અને એન એટલે આવૃત્તિનો કુલ સરવાળો તો મને જે રકમ આપી રકમ લખું પગાર અને કર્મીઓની સંખ્યા તો રકમ હું લખી દઉં બરાબર પગાર અને કર્મીઓની સંખ્યા પગાર આપ્યો હોય ને એમાં કેટલા કર્મચારીઓ નોકરી કરે એની સંખ્યા તો 3, 4, 5, 6, 7, 8, 9, 10 તો પેલો પગાર કેટલો હે તો કે 1 નો 3000 પછી 4000, 5000, 6000, 7000, 8000, 9000 અને 10000 તો 3000 પગાર હોય એવા કેટલા કર્મચારી હે તો કે 16 પછી 12 16 પછી 12 10 8 6 4 10 8 6 4 3 અને 1 3 અને 1 આ મારી રકમ આપેલી છે અને આનો મારે શું શોધવાનું છે મધ્યક શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણને જે આપ્યો એ વર્ગ કહેવાય અને આ એની શું કહેવાય આવૃત્તિ આ વર્ગ રહ્યો વર્ગીકૃત માહિતી નથી પણ કેવી માહિતી છે અવર્ગીકૃત આપણે આગળ વર્ગીકૃત શીખ્યા કે 0 થી 5 નો વર્ગ 5 થી 10 નો વર્ગ 10 થી 15 નો વર્ગ જેને વર્ગીકૃત માહિતી કહેવાય 5000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10000 એ તો કેવી માહિતી કહેવાય તો કે અવર્ગીકૃત માહિતી અને વળી પાછો એનો શું આપ્યો હે આવૃત્તિ આપી છે શું આપી છે આવૃત્તિ તો આવું જ્યારે આપે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય અને ધોરણ 9 માં આપણને એક જ એવો દાખલો આપેલો છે કે જે અવર્ગીકૃત માહિતી છે અને એની આવૃત્તિ આપેલી જો મને ડાયરેક્ટ આ જ આપ્યો તો આનો મધ્યક કીધો તો હું શું કરે તો અવલોકનનો સરવાળો આ બધે છેદમાં અવલોકનની આ જે સંખ્યા હોય પણ આપણને એ નથી આપ્યું એની શું આપેલી આવૃત્તિ આપી છે તો આવું આપે ત્યારે આપણે જો એ દાખલો ગણવું હોય તો કેવી રીતે ગણવાનો તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન આવ્યા તો આપણે એનો જવાબ લખીએ તો પેલું જે હોય પગાર પગાર એને આપણે શું કહી તો કે વર્ગ બોલી અને જે કર્મીઓની સંખ્યા આપેલી છે જેને આપણે કૌંસમાં આવૃત્તિ કહેવાય શું કહેવાય આવૃત્તિ અને આવૃત્તિને સંકેતમાં એફ આઈ કહેવાય શું કહેવાય એફ આઈ અને વર્ગને સંકેતમાં આપણે શું બોલશે એક્સ આઈ તો આ ખ્યાલ યાદ રાખવાનું કર્મીઓ હોય એ કર્મીઓની સંખ્યાને આ રહી એની આવૃત્તિ છે એટલે કે 3000 પગાર હોય ને એવા 16 છે 4000 જેનો પગાર હોય એવા 12 સંખ્યા છે કર્મચારી છે 5000 પગાર હોય એવા 10 કર્મચારી છે તેને આપણે આવૃત્તિ કહી અને પગાર જે આવ્યો એને આપણે શું કહી વર્ગ કહી તો હવે આપણે એની રકમ જ નીચે લખવાની તો પેલો કેટલો હે તો કે 3000 પછી 4000 પગાર 5000 પગાર છે 6000 છે
7000 पगार है, 8000 पगार, 9000 અને 10000 પગાર. 3000 પગાર હોય એવા કેટલા હે કર્મચારી? તો કે 16 કર્મચારી. 4000 હોય એવા તો કે 12. 5000 હોય એવા 10. 6000 હોય એવા 8. 7000 હોય એવા 6. 8000 પગાર હોય એવા 4. 9000 પગાર હોય એવા 3. અને 10000 પગાર હોય એવા 1. હવે જે આપણા સૂત્ર સમજીએ તો સૂત્રમાં શું હોય? સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. કોનો? તો કે એફઆઈ અને એક્સઆઈ નો સરવાળો. સોરી, સિગ્મા એફઆઈ એક્સઆઈ નો ગુણાકાર કરવાનો, એનો શું કરવાનો? સરવાળો. તો તમારે વર્ગ અને આવૃત્તિ રકમમાં જો લગ્ન કરી આ આવૃત્તિ નો બધાનો શું કરવાનો? સરવાળો. તો આનો આપણે સરવાળો કરી તો કર્મચારીઓ આપણા કુલ કેટલા હતા? 60 હતા. તો આનો સરવાળો 60 જ થાય છે. એક કરી 6 ને 2 8 16 22 26 છવ્વીસ ને 3 29 ને 30 ની શું વધી એવી કેટલી? તો કે 3. 3 ને 4 5 6 6 આ 6 આ સરવાળો. આ બધા સરવાળાને એન પણ કહેવાય, અથવા તો સિગ્મા એફઆઈ પણ બોલાય. આને તમે એને લખી શકો ને સિગ્મા એફઆઈ. સિગ્મા એટલે સરવાળો, એફઆઈ એટલે આવૃત્તિનો. આપણે એને એન તરીકે પણ દર્શાવી શકીએ અને સિગ્મા એફઆઈ તરીકે પણ આપણે દર્શાવી શકીએ. તો વર્ગ આવૃત્તિ રકમમાં જોઈ લખને પાણી આવૃત્તિનો બધાનો સરવાળો, જેને એન કહેવાય. હવે અહીંયા જોઈએ તો બીજા ક્યાં સંકેત? તો કે એફઆઈ અને એક્સઆઈ. તો વધારાનું ત્રીજું ખાનું મારું આવશે એફઆઈ એક્સઆઈ. એટલે કે એફઆઈ ની કિંમત અને એક્સઆઈ ની કિંમત બંનેનો શું કરવાનો થાય? ગુણાકાર કરવાનો થાય. શું કરવાનો થાય? ગુણાકાર. તો એફઆઈ અને એક્સઆઈ બંનેનો શું કરશે? ગુણાકાર. તો આ 16 × 3000 એવી રીતે 12 × 4000 10 × 5000 આવી રીતે આપણે એનો શું કરવાનો થાય? ગુણાકાર કરવાનો થાય. તો આપણે ગુણાકાર કરતા જે એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર, તો 16 × 3000 16 કરીને 48000. ત્યારબાદ બીજું લે 12 × 6 48000. ત્યારબાદ 10 × 5 50000. 6 × 8 48000. 7 × 6 42000. 8 × 4 32000. 9 × 3 27000. અને 10 × 1 10000. સમજણ પડી જઈ શું કરવાનું? તો કે વર્ગ આવૃત્તિ રકમમાં જોઈને લખને પણ આવૃત્તિ નો શું કરી નાખવાનો? સરવાળો. પછી એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. આ એક્સઆઈ થયું, શું થયું? એફઆઈ. ઈ બે નો સીધો શું કરવાનો? ગુણાકાર. તો 16 × 48 એવી રીતે બધા નો ગુણાકાર. અને આ બધા નો સરવાળો કરવો એટલે આગળ સંકેત શું લાગે? તો કે સિગ્મા. પણ કોનો? તો કે એફઆઈ અને એક્સઆઈ નો. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ એક્સઆઈ નું જે મૂલ્ય છે એનો સિગ્મા એટલે કે સરવાળો. આ બધા નું શું કરી નાખવાનો? સરવાળો. અને પછી આપણે આપણા સૂત્રમાં જોઈ જોઈ શું મૂકવાની થાય? કિંમત. તો આ બધા નો આપણે સરવાળો કરી તો સરવાળાનું મૂલ્ય લખીએ, આ 0 ના 0, આ 0 ના 0, ત્રીજામાં 0 ના આ 0, ચોથું ખાન 8 16 24 25 26 27 28 28 ને 7 35 નો 5 વધી એવી 3. 3 ને 4 7 ને 4 11 11. કેટલો થયો? તો કે 3,05,000. તો હવે આપણો એનો મધ્યક શોધવો છે તો સીધું જ મધ્યક નો શું મૂકવાનો થાય? સૂત્ર. તો કે મધ્યક એક્સ બાર બરાબર. સૂત્ર શું હતું? તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો એનો સરવાળો આપણે કર્યો 3,05,000. તો આપણે લખી 3,05,000 અને છેદમાં એન એટલે કે અવલોકનો નો કુલ સરવાળો, આવૃત્તિ નો સરવાળો કેટલો છે? 60. આ 60. એક એક મીંડું ઉડે તો ઉડાડી દઈએ. હવે આપણે છેદ ઉડાડી તો 6 × 5 = 30, ઉપરથી 5 ઉતાર્યા ભાગનો આવેલો એટલે 0. 50 × 6 = 48, 2 વધ્યા 20 થયા 6 × 3 = 18, 2 વધ્યા 20 થયા 6 × 3 = 18 એમના માઇનસ 5000. જે
रकम आपेली छे ई रकम अवर्गीकृत माहिती એટલે કે અવર્ગીકૃત વર્ગ અને તેની આવૃત્તિ આપેલી હોય અને મધ્યક મને શોધવાનો કીધો હોય તો આ મધ્યક શોધવા માટેનું સૂત્ર છે જેનો ઉપયોગ આપણે ધોરણ 10 માં કરશી અત્યારે નો ફક્ત આપણને એક જ દાખલો આપ્યો છે જે આ 5માં નંબરનો દાખલો તો આપણે રકમ જોઈએ તો આ માહિતી અવર્ગીકૃત છે પણ એનો મને શું આપ્યું છે આવૃત્તિ આપેલી છે તો આવા સમયે તમારે જો માહિતીનો મધ્યક શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે મધ્યક શોધવાનો થાય આ આપણે ખાસ યાદ રાખવાનું થશે આ મધ્યકનું સૂત્ર કેવી તો કે અવર્ગીકૃત માહિતી અને તેની આવૃત્તિ આપેલી હોય અવર્ગીકૃત માહિતી તો આપેલી જ હોય પણ એની સાથે એની શું આપેલી હોય આવૃત્તિ આપેલી હોય ત્યારે જો મધ્યક શોધવાનો પૂછે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશી આ આપણે ખાસ યાદ રાખવાનું થશે ત્યારબાદ આપણે દાખલા નંબર 6 જોઈએ 5 પછી દાખલા નંબર 6 તો દાખલા નંબર 6 માં જે રકમ આપી આપણે લખાણ સ્વરૂપે છે રકમ નથી તો કે નીચે આપેલી માહિતીના આધારે એક ઉદાહરણ આપો માહિતી નીચે જે આપી છે ને એનો એક આપણે શું આપવાનું ઉદાહરણ આપવાનું છે તો પહેલું આપણને આપ્યું છે કે મધ્યક જ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ છે મધ્યક રીવ એ જ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ છે મધ્યક જ મધ્યવર્તી સ્થિતિમાનનું તો પહેલા મધ્યક એટલે આપણને ખબર છે સરેરાશ અને મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ છે બધાયનું સરેરાશ માપ્યું ને મધ્યવર્તી સ્થિતિમાનના આપણા ત્રણ મૂલ્ય હતા મધ્યક મધ્યસ્થ ને બહુલક એમાંથી સૌથી યોગ્ય હોય એવું કયું માપ છે તો કે મધ્યક છે તો એનું એક ઉદાહરણ આપી અને આપણે સમજાવવાનું થશે એનું એક ઉદાહરણ આપો કે જેથી કરીને આપણને ખબર પડે કે મધ્યવર્તી સ્થિતિમાનના જે ત્રણ માપ છે એમાંથી મધ્યક જ આપણા માટે યોગ્ય છે તો આપણને એક ઉદાહરણ આપેલું છે તો કે શાળામાં ભણતા આપણી જે શાળા છે એ શાળામાં ભણતા કોઈ એક વર્ગમાં વિદ્યાર્થીઓની જ્ઞાન સામાન્યતા એક સરખું જોઈએ શાળાના કોઈ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓનું જ્ઞાન સામાન્ય તો એક સરખું જોઈએ પણ અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમની જ્ઞાનની ક્ષમતા વધુ પડતી ઊંચી હોય અથવા તો વધુ પડતી નીચી હોય તો આથી શાળાના કોઈ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષામાં મેળવેલા ગુણ એક માટે મધ્યક જ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ છે શું કહેવા માંગે તો કે કોઈ શાળાનો એક હું ધોરણ લઈ લઉં એ ધોરણમાં બધા વિદ્યાર્થીઓને હું સમજાવતો હોય તો બધાને હરખું જ સમજાવતો હોય પણ એમાંથી અમુક વિદ્યાર્થીઓ અમુક હોશિયાર હોય અને અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે નબળા હોય તો મારે શાળાનું રિઝલ્ટ નક્કી કરું પરીક્ષા હું લઉં તો પરીક્ષાના આધારે હું શું નક્કી કરી શકું તો કે હું પરીક્ષા લઉં તો એના આધારે હું એવું નક્કી કરી શકું કે બધાને હું સરેરાશ કાઢું મેં જે સમજાવ્યા દાખલા તમે બધાએ સમજાવ તો એમાંથી એવા વિદ્યાર્થીઓ છે કે અમુક વિદ્યાર્થી હોશિયાર છે કે બધી ખબર પડી ગઈ છે અમુક વિદ્યાર્થી નબળા છે કે જેને ખબર નહીં પડે તો હવે મારે હું પરીક્ષા લઉં તો પરીક્ષાના આધારે મારા માટે યોગ્ય કયું ગણાય મધ્યસ્થ ગણાય મધ્યક ગણાય કે બહુલક ગણાય તો મારા માટે યોગ્ય તો મધ્યક જ ગણાય કેમ કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગુણ મેળવા એની સરેરાશ ટકાવારી આપણે કાઢી આપણે ધોરણ ધારો કે ધોરણ 10 માં ભણતા હોય તો એનું રિઝલ્ટ આવે કે ધોરણ 10 નું 50% રિઝલ્ટ આવ્યું કે 60% રિઝલ્ટ આવ્યું એમાં વિષય વાય રિઝલ્ટ આવે ગણિતનું આ વખતે ગણિત વિષયમાં 50% રિઝલ્ટ આવ્યું અંગ્રેજીમાં 70 આવ્યું વિજ્ઞાનમાં 75 આવ્યું તો એ વિષય વાય ટકાવારી છે તો અહીંયા આપણને મેં તમને ઉદાહરણ આપ્યું કે ધોરણ તમારા કોઈ એક ધોરણના ક્લાસ લઈ લે 9મા ધોરણનો ક્લાસ એમાં બધા વિદ્યાર્થીઓ સમાન ન હોય અમુક વિદ્યાર્થીઓ હોશિયાર રહી છે તો અમુક આવું ખોટ હશે તો હું કોઈ ગુણ કોઈ પરીક્ષા લઉં અને એ પરીક્ષામાં હું નક્કી કરું કે આમાંથી કેટલા વિદ્યાર્થીઓ સારા છે અથવા તો જે રિઝલ્ટ આવ્યું કેટલા વિદ્યાર્થીઓનું સારું છે કે કેટલાનું નબળું છે તો એના માટે મારું યોગ્ય માપ કયું થશે તો કે મધ્યક હું બધા વિદ્યાર્થીઓનું સરેરાશ કાઢીશ એટલે કે મધ્યક શોધીશ એ મધ્યકના આધારે મને ખબર પડશે કે મારા વિષયમાં સરેરાશ ટકાવારી 60% આવી એનો મતલબ એવો કે મેં જે લીધું એમાં 60% અમુક વિદ્યાર્થીઓ હોશિયાર પણ હશે અને અમુક ફોટ પણ હશે પણ હું સરેરાશ મારી જો વાત કરું તો 60% મારું રિઝલ્ટ હશે એવું કહી શકું તો એના આધારે આપણે કહી શકીએ કે મધ્યક જ ત્રણેય માપો કરતા યોગ્ય ગણાશે મધ્યક જ ગણાશે મધ્યસ્થ નહીં ગણાય બહુલક નહીં ગણાય પણ યોગ્ય માપ કયું ગણાય છે મધ્યક બરાબર એની આપણે લખાણ લખવાની કઈ અહીંયા જરૂર નથી ખાલી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ ત્યારબાદ બીજું ઉદાહરણ આપ્યું છે કે મધ્યક એ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ નથી પરંતુ મધ્યસ્થ એક યોગ્ય માપ છે હવે એવું આપણે કઈ રીતે થઈ ગયું ઓલામાં આપણે એવું કીધું કે મધ્યક યોગ્ય છે
એના માટેનું તમે ઉદાહરણ આપ્યું. તો આપણે કહી દીધું કે હું પરીક્ષા લઉં તો પરીક્ષામાં કેટલાય વિદ્યાર્થી હોશિયાર હોય અને કેટલાય ઠોઠ હોય, તો એના આધારે હું કેવી રીતે નક્કી કરી શકું? તો કે હું સરેરાશ બધાયનું શોધું. સરેરાશ એટલે શું? તો કે મધ્યક શોધું, એટલે મને ખબર પડી જાય કે મારા વિષયમાં કેટલા ટકાવારી આવી, 60% કે 65%. હવે બીજામાં આપણને પ્રશ્ન એવો પૂછે કે મધ્ય કે મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ નથી પરંતુ મધ્યસ્તર યોગ્ય માપ. તો એવું એક ઉદાહરણ આપી, તો એવું એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ એક પ્રદેશના નાગરિકોની માસિક આવક અંગે વિચારીએ તો મધ્ય કે મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ નથી પરંતુ મધ્યસ્તર છે. કોઈ એક પ્રદેશના નાગરિકોની માસિક આવક વિશે, મહિનાની આવક વિશેની વાત કરી, તો હવે આપણે આવકમાં ચર્ચા કરી તો આવકમાં મધ્યસ્તર જ ગણાય, મધ્ય તો ન ગણાય. ધારો કે આપણે સૌરાષ્ટ્રની વાત કરી, સૌરાષ્ટ્રમાં બધાનો માસિક આવક અમુકની 10,000 રહેશે, અમુકની 15,000 રહેશે, અમુકની 20,000 રહેશે, અમુકની 25,000 રહેશે, 50,000, 1,00,000 એવી આવક હશે. તો હું એમાં મધ્યક કાઢું અને ધારો કે મધ્યક મને મળ્યું, એટલે કે સરેરાશ મને મળ્યું 35,000. તો એવું ન કહી હતું બધાને સરેરાશ 35,000 જ મળતા હશે, એવું કહી હતું? તો કે ના. કેમ? તો કે અમુક 10,000 વાળા છે અને અમુક 2,00,000 વાળા છે. તો આ સમયે હું મધ્યક લઈ શકીશ નહીં, પણ આ સમયે મારે શું લેવું પડે? મધ્યસ્થ, એટલે કે વચ્ચોવચ કેટલા પગાર વાળો આવે. તો કે ધારો કે વચ્ચોવચ 50,000 પગાર વાળો આવે, તો એનો મતલબ એવો કે એની આ સાઈડ નીચા પગાર વાળા એટલા છે અને 50,000 પગાર એનાથી ઉપરના પગાર વાળાની સંખ્યા એટલી જ છે. તો મારા માટે એ સમયે શું મહત્વનું થયું? તો કે મધ્યસ્થ. શું મહત્વનું થયું? મધ્યસ્થ. તો ત્યારે હું મધ્યક લઈ શકું નહીં. કોઈ એક પ્રદેશમાં નાગરિકોની માસિક આવક રહે એના માટે મધ્યક કરતા મધ્યસ્થ ઉચિત ગણાશે. એનું કારણ એ કે મધ્યસ્થ એટલે તમારું વચ્ચોવચનું થયું, તો એનાથી ઓછા પગાર વાળા એટલા હશે અને એનાથી વધુ પગાર વાળાની સંખ્યા પણ એટલી જ હશે. એટલે વચ્ચોવચ તો કોણ આવશે? તો કે મધ્યસ્થ આવશે. પણ જો હું મધ્યક લઉં તો એ તો મારી સરેરાશ આવક છે. સરેરાશ 50,000 થાય તો બધા નાગરિકોની 50,000 આવક છે એવું હું કહી શકું નહીં. તો એના માટેનું ફક્ત ઉદાહરણ શું થશે? તો બંનેનું એક ઉદાહરણ કહું ફરીથી. મધ્યક જ યોગ્ય માપે મધ્યવર્તી સ્થિતિમાનમાં, એવું પેલું આપણને પૂછ્યું. તો એના માટેનું ઉદાહરણ આપણે શું લેવાનું છે કે કોઈ એક શાળાના કોઈ એક ધોરણમાં રહેલા વિદ્યાર્થીઓની બુદ્ધિ ક્ષમતા, અથવા તો એ વિદ્યાર્થીઓ, અમુક વિદ્યાર્થીઓની બુદ્ધિ ક્ષમતા ઊંચી હશે એટલે કે હોશિયાર હશે અને અમુક વિદ્યાર્થીઓ નબળા હશે. આ સમયે પરીક્ષામાં જે ગુણ મેળવેલા છે એના માટે મધ્યક જ ઉચિત ગણાશે. ત્યારબાદ બીજામાં આપણને પૂછ્યું કે મધ્યકનું, મધ્યક છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ નથી પરંતુ મધ્યસ્થ છે, એના માટેનું કોઈ એક ઉદાહરણ આપો. તો એના માટેનું ઉદાહરણ એ કે કોઈ એક પ્રદેશમાં રહેલા નાગરિકોની માસિક આવક, કોઈ એક પ્રદેશમાં રહેલા નાગરિકોની માસિક આવક એના માટે યોગ્ય શું રહેશે? મધ્યસ્થ. અહીંયા મધ્યક રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ લેક્ચર લીધો એનો આપણો આ છેલ્લો દાખલો હતો, દાખલા નંબર 6, જે આપણને એક એક ઉદાહરણ આપીને સમજાવવાનું કીધું હતું. એટલે હવે આપણું આ ચેપ્ટર, આંકડાશાસ્ત્ર ચેપ્ટર આપણું શું થાય છે? પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરથી શું કરશું? શરૂઆત કરશું.